यहाँ मधुवन नाम नु वन बतायु छे नहीं तो भगवान नारद मुनि धारे तो एम न कहे कि अहीं नहीं बैठा बैठा भजन करो ने क्या जावानी जरूर नहीं परंतु एनो अर्थ ए थाय कि भगवान ने राजी करवा होय तप करवू होय भजन करवू होय तो योग्य स्थान पण जरूरी छे तमे गमे त्यां बेसीने भगवान नु नाम लई शको ए वात निर्विवाद सत्य छे गम्मे त्यारे हलता चालता खाता पीता बेसता उठता काम करता रसोई करता जे करवू होय ते काम करता करता तमे भगवाननुं नाम लई शको एमां कोई शंका ने स्थान नहीं परंतु बधी ज जग्याए कई सीधू ज मन भगवानमां लागी जाय ए जरूरी पण न होय तमे भगवानना मंदिरमां जईने बेसो अने माळा करो तो भगवानमां मन लागे स्वाभाविक वात छे पण उकरडामां बेसीने माळा करो तो मन भगवानमां लागे न लागे ने कारण त्या स्थान पवित्र नथी माटे मधुवन नामनुं वन अत्यंत पवित्र छे अने पाछो शब्द वापर्यो दिव्य स्थान छे वातावरण दिव्य छे पवित्र छे एटले भव्य नथी बोल्या दिव्य छे एटले एनो मतलब एनो अर्थ एवो थाय के भव्यता न होय तो चाले पण दिव्यता जोईए घणा लोको अमने एवुं कहे के महाराज रोज स्नान करवुं जरूरी होय रोज स्नान करवू जरूरी होय रोज नो नाहीए तो नो चाले अत्यारे तो आमा तो अमारे कई वांधो नथी घणी घणी वार स्टाफ में एकाद व्यक्ति एवा आवी जाय सवारमां 8 वागे ने 8:30 ने कथा नो टाइम होय अमे एम कहीए के हवे भाई तू स्नान करवा जा कथा नो टाइम थई गयो ते के हूँ काल तो नाहीयो तो रोज स्नान करवू जरूरी न होय परंतु भगवान ने स्वच्छता बहु प्रिय छे भगवान ने स्वच्छता बहु प्रिय छे नहींतर तमे भगवान नुं नाम तो उकरडामां बेसी नहीं लई शको छो ने पण त्यां मन स्थिर थातुं नथी एम ज्यां स्वच्छता त्यां प्रभुता एम शरीर ने स्वस्थ राखो तो तमारुं मन जल्दी एकाग्र चित्त थी बने माटे स्नान करवुं एटलुं जरूरी छे परंतु कदाच कदाच कोई रस्ते रखडतो भिखारी होय એને રહેવા ઘર પણ નથી ફૂટપાથ ઉપર સુઈ રહે છે હવે સ્નાન કરવાની તો વાત જ ક્યાં રહી તો એના માટે તો ભગવાન એટલું જ જોશે કે આને સ્નાન ભલે ન કર્યું પણ મનનો તો મેલો નથી ને કદાચ તમે 150 વખત દરરોજનું સ્નાન કરતા હો 150 રૂપિયાનો સાબુ વાપરતા હો પરંતુ મનના મેલા હોય હૃદયથી કપટી હોય પેટ મેલા હોય તો ભગવાનને ગમતું નથી કદાચ રોજ 100 વખત સ્નાન કરી લો નદીમાં 100 ડૂબકી મારો સાહેબ એની સાથે ભગવાનને પછી કાંઈ લેવા દેવા નહીં પરંતુ પેટ મેલા હોય નથી કહેતા જેના કપડા મેલા હોય એનો ભરોસો કરવો પણ જે પેટ મેલા હોય એનો ભરોસો નો જ કરવો નો જ કરવો હૃદયથી બહુ બહુ પવિત્ર રહેવું સાહેબ મન શુદ્ધ રાખવું અમુક વાતો એવી હોય આપણા જીવનમાં આપણી પરેશાનીઓ હોય ને અમુક મુસીબતો એવી હોય ને એટલે આપણે એમ કહીએ કે મારા જીવનમાં બહુ કષ્ટ પડે બહુ મુસીબતો પડે તો અમુક વાતો એવી હોય કે કદાચ આપણો સમય નબળો ચાલતો હશે એટલે મુસીબતો આવી કદાચ કોઈ એમ કે ગ્રહ દોષ નડતો હશે એટલે મુસીબતો આવી કદાચ કોઈ એમ કે ફલાણા ફલાણાનું આપણે ખરાબ કર્યું હતું તો એટલે મુસીબતો આવી પણ કદાચ એવું કાંઈ ન હોય એવું એક પણ વાત ન હોય અને અંતે આપણને આપણા સ્વભાવથી મુસીબત આવતી હોય આપણી માન્યતા મુજબ મુસીબત આવતી હોય આપણી પેટ મેલાયથી મુસીબતો આવતી હોય હૃદયનો જે ચોખ્ખો માણસ હોય ને એના જીવનમાં મુસીબતો આવે ને તો એ સરળતાથી નીકળવાનો માર્ગ મળી જાય હૃદયથી મનથી પવિત્ર હોવો જોઈએ ચોખ્ખો હોવો જોઈએ ધ્રુવજી મહારાજે નારદજીને ગુરુ બનાવી લીધા છે અને મધુવનમાં તપ કરવા ગયા છે ખરો સમય ભગવાનનું ભજન કરવા માટેનો યુવાન અવસ્થા છે બાળપણ છે તે એક ખીલેલા ફૂલની પહેલાની કળી કહેવાય ફૂલ ખીલે એ પહેલા કળી આવે તો બાળપણ એટલે કળી કહેવાય ખીલેલું ફૂલ એ યુવાન અવસ્થા છે અને કરમાઈ ગયેલું ફૂલ એ વૃદ્ધાવસ્થા છે તો શું આપણે ભગવાનને નાની કળી ચડાવી દઈએ છીએ ના
કરમાઈ ગયેલું ફૂલ ચડાવીશ? ના. તો કે બરાબર ખીલેલું સારું અને તાજું ફૂલ ભગવાનને ચડાવીશ. એમ આ યુવાન અવસ્થા છે તે તાજું અને ખીલેલું ફૂલ કહેવાય છે, એ જ ભગવાનને ગમે છે. આપણે બધા શું કરીએ, બુઢાપાની રાહ જોઈએ કે બુઢાપામાં કદાચ મારાથી ચાલી નહીં શકાતું હોય તો કઈ વાંધો નહીં, મારે ક્યાં ચિંતા છે, ગંધોતર જેવા ભગવાને બે દીકરા દીધા છે, મને જાત્રા કરાવશે. તો યાદ રાખજો, આજના એવા કોઈ દીકરા શ્રવણ જેવા નથી તમને કાવડમાં બેહાડીને જાત્રા કરાવે. એટલે એવી કોઈ રાહ જોશો નહીં. તમારા સમય મળ્યા પ્રમાણે તમે યુવાન અવસ્થામાં જ ભગવાનની ભક્તિ કરી લો. કથાઓની અંદર ઘણા બધા માણસો કથા સાંભળવા માટે આવે, પણ જ્યારે યુવાનો અને યુવતીઓ કથા સાંભળવા આવે ને ત્યારે જ ભક્તિ સાર્થક થઈ કહેવાય સાહેબ. ગઢપણમાં તો લોકો નિવૃત્ત પરાયણ જીવન જીવે છે એટલે આવે જ છે, એને બીજા વ્યવસાયમાં કારભાર કે જવાબદારીઓ હોતી નથી એટલે આવે છે. પણ યુવાન જ્યારે પોતાની તમામ સંપત્તિઓ છોડી, કારભાર છોડી, જવાબદારી છોડી અને ભક્તિના રંગમાં રંગાય ને ત્યારે સાચા અર્થમાં ભક્તિ સાર્થક થઈ કહેવાય, અને ત્યારે જ ભગવાન રાજી થયો કહેવાય, ત્યારે જ ભગવાન રાજી થાય છે. અને હું તો એમ કહું છું કે દરરોજ દરરોજ તમારા ઘરની અંદર પતિ અને પત્ની યુવાન અવસ્થામાં જ ભગવાનની પાસે દરવાજો બંધ કરીને એકવાર નાચી લ્યો, ગાઈ લ્યો, કીર્તન કરી લ્યો, અને ભગવાનની પાસે જો તમારા જીવનમાં કંઈક તકલીફ હોય તો એકવાર રડી પણ લ્યો સાહેબ, એકવાર રડી પણ લ્યો, પણ તક યુવાન અવસ્થાની ઝડપી લેજો બાપ. કોઈને ખબર ન પડે એવી રીતે, કોઈને ખબર ન પડે એવી રીતે દરવાજો બંધ કરી દેવો, ભક્તિ કરી લેવી. અને યુવાન અવસ્થામાં પતિ અને પત્નીએ લગ્ન થાય ને ત્યારથી જ નક્કી કરી લેવું, જેના થઈ ગયા છે ઈએ સાંભળે અને જેના થવાના છે ઈએ સાંભળે. કે લગ્ન થઈ જાય એટલે એ યુવાન અવસ્થામાં જ પતિ અને પત્નીએ સજોડે સાથે બેસીને દરરોજ સવારે ભગવાનની પાસે ભજન કરવા બેસી જવાના. દરરોજ સવારમાં અડધો કલાક, કલાક જેટલો તમને સમય મળે એટલો. પતિ અને પત્નીએ એમ કહેવાય છે કે બે ભક્તો ભગવાનને બહુ વાલા લાગે, બે ભક્તો ભગવાનને બહુ વાલા લાગે. એક પતિ અને પત્ની બે સાથે મળીને ભગવાનનું ભજન કરતા હોય એ ભગવાનને બહુ વાલા લાગે, અને બીજા ભગવાનનું ભજન કરતા કરતા મંદ મંદ મલકાતા જાય, હસતા જાય, હરખાતા જાય એ ભક્ત ભગવાનને બહુ વાલા લાગે. પછી કોઈને હારું લગાડવા ભગવાનનું ભજન કરવાની વાતો જ નથી સાહેબ. આ તો હરખાવાની વાત છે કે મને ભગવાનનું ભજન કરવાનો સમય મળ્યો, મને અવસર મળ્યો. દરરોજ સવારમાં ઘણા લોકોને અમે કહીએ ને તો લોકો એવું કહે અમારી પાસે સવારમાં સમય નથી રહેતો. મને કહેવા દો કે તમે ક્યારેય માથું વળ્યા વગરના ઘરની બહાર નીકળી ગયા છો? માથું વળવાનો સમય રહેશે ને તમારી પાસે? તમને માથું વળવાનો સમય મળે છે તો ભગવાનનું ભજન કરવાનો સમય કેમ ન મળે? ક્યારે જૂતા ચપ્પલ પહેર્યા વિનાના બહાર નીકળી ગયા છો તમે? ક્યારે શણગાર કર્યા વિનાના નીકળી ગયા છો? આ બધી વાતો માટે તમને સમય મળી ગયો, પણ એક ભગવાન માટે જ સમય ન મળ્યો સાહેબ? પરિવારના બે પતિ પત્ની બે સાથે મળીને કેવી રીતે મેળ હોય તોય ભલે અને ન મેળ હોય તોય ભલે સાહેબ, તોય ભલે. તમારો મેળ વિખાઈ ગયો હોય ને તો મેળ પાછો થઈ જશે એ તમને કહી દઉં.